બાળપણથી જ મણકાની બીમારીના કારણે શરીરનું અડધું અંગ સાથ આપવાનું બંધ કરી ચૂક્યું હોય, આ સ્થિતિમાં દરેક પળે સાથ આપનારી માને અચાનક ગુમાવવી પડે, તેની વેદના ન જીરવાતા માણસ કિડની ગુમાવે, આમાંથી એક પણ ઘટના આપણી સાથે બને તો આપણે ડિપ્રેશનનો ભોગ બની જઈએ, ત્યારે હાર્દિક કલ્પદેવ પંડ્યાએ કપરી ઘટનાઓની હારમાળાને પાછળ છોડીને દુનિયામાં ખુશીઓ વહેંચવાનું કામ કરે છે. મારું નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા. આ નામ પાછળ પણ એક કહાની છે. 99% મારા મમ્મી પપ્પાના કારણે અને 1% કદાચ અડધો જ ટકો મારી મહેનત અને 99.5% મમ્મી પપ્પાના આશીર્વાદ અને એમના સપોર્ટથી હું આ જગ્યાએ આજે છું. મારા પપ્પાનું નામ દેવેન્દ્ર અને મારા મમ્મીનું નામ કલ્પના છે, એટલે કલ્પનાનું કલ્પ અને દેવેન્દ્રનું દેવ એ બંને લઈ કલ્પદેવ નામ મેં મારા મિડલ નેમ તરીકે રાખ્યું છે. મારા જીવનની શરૂઆત, એટલે હું જન્મ્યો સ્પાઇના બિફિડા ડિઝીઝ સાથે અને ત્યારબાદ લગભગ 16 વર્ષની ઉંમરે મારી મમ્મીને મેં ગુમાવી અને 17 વર્ષે એટલે કે મમ્મીને ગુમાવ્યાના 1 વર્ષ બાદ મારી બંને કિડની ફેલ થઈ અને છેલ્લા 15 વર્ષથી હું ડાયાલિસિસ ઉપર છું. અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ માટે જવું પડે છે. મેં મારું ગ્રેજ્યુએશનથી લઈને મારું બધું જ ભણતર, મેં ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે, માઇન્ડ ટ્રેનિંગ લીધી, પછી ગ્રેજ્યુએશન વિથ સંસ્કૃત વિષય કર્યું, આ બધું જ મેં ડાયાલિસિસ સાથે પૂરું કર્યું. ડાયાલિસિસથી ડાયરેક્ટ એક્ઝામ હોલ પર જવાનું, કાં તો એક્ઝામ હોલ પરથી ડાયરેક્ટ હોસ્પિટલ ડાયાલિસિસ માટે જવાનું. ઘરના દરેક વ્યક્તિ, મારી બંને બહેનો હોય કે મારા પપ્પા હોય કે મારી મમ્મી હોય, ચારેય જણા મારા માટે એક જીવનના સ્તંભ જેવા, અને એમાંથી એક સ્તંભ જ્યારે નીકળી જાય ઇમારતમાંથી ત્યારે જે ઇમારતને ક્ષતિ પહોંચે એવી જ હાલત મારી હતી, અને કદાચ એની જ અસર મારી તબિયત ઉપર થઈ અને લગભગ મમ્મીના દેહાંતના 10 જ મહિનામાં મારી બંને કિડનીઓ ફેલ થઈ. હું દુનિયાથી અલગ નહીં, દુનિયાનો જ એક હિસ્સો છું, એ રીતે જીવન જીવવું અને દુનિયાને જોવી એ મને શીખવ્યું છે મમ્મી પપ્પા બંને. એટલે ક્યારેય મને એવું કંઈ અજુકતું કે ઓછું નથી આવ્યું કે હું કંઈક અલગ છું કે મને લઘુતા ગ્રંથિ થાય, એવું મારા જીવનમાં મેં ક્યારેય નથી. અમે એને ડાયાલિસિસ ઉપર લેવામાં આવ્યો ત્યારે મને એમ હતું કે હવે આગળ કશું જ નહીં થાય, પણ માઇન્ડ ટ્રેનર સાથે સાથે એક લેખક તરીકેની બી એણે ભૂમિકા ભજવી અને આ જીવન એણે ફક્ત એક જ મંત્ર, ખુશ રહો ખુશિયાં બાંટો. એને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પૂછે તેનો જવાબ એને બહુ જ મજામાં છું. એણે ક્યારેય મને દુઃખ થાય છે, મને આ પ્રોબ્લેમ છે, મને તે પ્રોબ્લેમ છે એ વાત ક્યારેય નથી કરી. યુનિક માઇન્ડ ટ્રેનર તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા અને કપરા જીવનને પણ ઉત્સવ બનાવવાનું શીખવતા ફેસ્ટિવપ્રિન્યોર હાર્દિકની ખુશીની અને આનંદની વ્યાખ્યા કંઈક આવી છે. પણ પળે પળમાં તમારા માટે આનંદ અને ખુશી છે. મારા માટે ખુશી હેપીનેસની આ જ વ્યાખ્યા છે. હા, એનો એક ઉપાય જે હું મારા જીવનમાં અપનાવું છું એ દરેક પળમાં સ્માઇલ રાખવી, દરેક પળમાં હસતા રહેવું, એ એક ઉપાય છે કે જેના દ્વારા તમે તમારી આસપાસ એક પોઝિટિવ એનર્જી ક્રિએટ કરી શકો છો. 2017ની અંદર જ્યારે મારા ગુરુ ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિકે મારા લખેલા મોટિવેશનલ લેખ વાંચ્યા ત્યારે તેમને થયું કે ખરેખર આ વ્યક્તિ લોકોને મોટિવેટ કરી લોકોના જીવનમાં એક નવું ટ્રાન્સફોર્મેશન લાવી શકે છે, આત્મવિશ્વાસનું અજવાળું ફેલાવી શકે છે. અને તેઓએ મને ઇન્સ્પાયર કર્યો, તેઓએ મને પ્રેરણા આપી મોટિવેશનલ સ્પીકર તરીકે આગળ વધવાની, અને એમની જ પ્રેરણાથી
હું આજે એક મોટિવેશનલ સ્પીકર માઇન્ડ ટ્રેનર તરીકે કામ કરી રહ્યો છું. લોકોના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવી તેમને આત્મવિશ્વાસનું અજવાળું પહોંચાડવા હું કાર્યરત સવારના મોર્નિંગ મંત્ર કરીને એક કાર્યક્રમ ચલાવું છું અને એમાં મને ઘણા એવા સારા રિસ્પોન્સીસ મળે છે. હું બાથરૂમમાં હતો, નાવા ગયેલો અને એ સમયે મારું બેલેન્સ ગયું અને નળ આખો તૂટી ગયો અને પાણી એકદમ ફુવારાની જેમ ચાલુ થઈ ગયું. આખું ઘર પાણી પાણી થઈ ગયેલું અને હું એકદમ પેલો. અને એ પરિસ્થિતિમાં મને એમ થયું કે ખરેખર જો મારી અંદર એ સક્ષમતા હોત, હું બેલેન્સ કરી શકતો હોત, તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત. અને એ ક્ષણે મને એવો વિચાર આવ્યો કે હું કેમ અસક્ષમ છું. આવા વ્યક્તિઓનું જીવન આપણને નાની નાની વાતોમાં હતાશ થવાનું છોડીને જીવનને ઉત્સવ બનાવવાની પ્રેરણા આપે છે. અમદાવાદથી કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ.